हेलो विद्यार्थी मित्र, गुड मॉर्निंग। आज આપણે ધોરણ 5 માં વિષય કમ્પ્યુટર પરિચય યુનિટ નંબર 5 વર્ડ આપણે જોઈએ છીએ, બરાબર છે। એમાં આપણે શું જોવાનું છે? આજે આપણે પાર્ટ 5 જોવાનો છે। તો પાર્ટ 4 માં આપણે શું જોયું વિદ્યાર્થી મિત્ર? પાર્ટ 4 માં આપણે ડેટ, બરાબર છે, તારીખ, સમય આપણે કેવી રીતે ગોઠવી ડોક્યુમેન્ટ માં એ આપણે જોયું। હવે આપણે 5મા પાર્ટમાં શું જોવાનું છે વિદ્યાર્થી મિત્ર? કે ડોક્યુમેન્ટ માં શબ્દ એટલે કે લખાણ શોધવા અને બદલવા માટે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, બરાબર છે। શબ્દને શોધવા છે એટલે આપણે શું કરવું છે? એને ફાઇન્ડ કરવું છે। શું કરવાનું છે? એને ફાઇન્ડ કરવાનું છે એટલે શોધવાના છે। અને બદલવા માટે શું આવે વિદ્યાર્થી મિત્ર? રિપ્લેસ, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ એટલે કે શબ્દને શોધવા અને બદલવા માટે એ આપણે કેવી રીતે કરશું એ આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે। કે ડોક્યુમેન્ટની અંદર તમને, બરાબર, ડોક્યુમેન્ટની અંદર તમને શું આપેલું છે? જંગલ આપેલું આવશે, બરાબર છે। તો ટાઈગર નામનું ડોક્યુમેન્ટ આપણે બનાવીએ છીએ, બરાબર છે। તો એની અંદર શું આપેલું છે વિદ્યાર્થી મિત્ર? તો કે એની અંદર આપણને જંગલ નામનો શબ્દ આપેલો છે। શું આપેલો છે? જંગલ નામનો। એની જગ્યાએ આપણે બદલીને એટલે કે રિપ્લેસ કરીને શું કરવાનું છે? ફોરેસ્ટ કરવાનું છે। શું કરવાનું છે? ફોરેસ્ટ કરવાનું છે। ત્યારબાદ ફાઇન્ડ શું કરવાનું છે? આપણે જંગલ નામનું આપણે ફાઇન્ડ કરવાનું રહેશે, બરાબર છે। તો આપણે દરેક વિદ્યાર્થી મિત્ર એ કમ્પ્યુટર પરિચયની બુક સામે રાખવાની રહેશે, તો જ તમને સ્ટેપ બાય સ્ટેપ ખબર પડશે। તો બધા વિદ્યાર્થી મિત્ર પહેલા કમ્પ્યુટર પરિચયની બુક કાઢી લેશે। મિત્ર હવે આપણે શું જોવાનું છે? તો કે આપણે પાર્ટ 5માં ડોક્યુમેન્ટમાં શબ્દ શોધવા અને બદલવા, તેમાં શું કીધું છે આપણે? કે આપણે જે ડોક્યુમેન્ટ લખ્યું છે, બરાબર છે, ધ ટાઈગર નામનું, ઓકે, તેમાં શું કરવાનું છે? આપણે એ શબ્દ પણ બદલાવા છે એટલે કે એ શબ્દને શોધવા છે, અને એ શબ્દને તમારે કાંઈ ચેન્જ કરવો છે એટલે બદલવા છે, તો આપણે એ બદલી શકીએ છીએ। તો એ આપણે કેવી રીતે બદલી શકીએ, બરાબર છે? તો આપણે હવે સ્ટેપ વાઇઝ જોશું। તો પહેલું છે ફાઇન્ડ। શું આપ્યું છે આપણને? ફાઇન્ડ, ડોક્યુમેન્ટમાં શબ્દ એટલે લખાણ શોધવા માટે ફાઇન્ડનો શું ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્ર? તો કે ફાઇન્ડનો ઉપયોગ તમારે જે ડોક્યુમેન્ટ લખ્યું છે, બરાબર છે, એની અંદર તમે શું લખ્યું છે? શબ્દ લખ્યા હશે, બરાબર, એને આપણે શોધવા છે, તો એની માટેનો ઉપયોગ થાય છે। હવે રિપ્લેસ, ડોક્યુમેન્ટમાં શબ્દ શોધીને બદલવા માટે તમે જે શબ્દ લખ્યો છે ધ ટાઈગર, બરાબર, એને આપણે શોધ્યું, પછી એની જગ્યાએ આપણે બીજું લખવું હોય તો આપણે એને બદલી શકીએ છીએ। ક્યારેક લાંબા ડોક્યુમેન્ટ તમે એક કરતાં વધારે શબ્દો કે વાક્યો બદલવા પણ ઈચ્છો છો, સમગ્ર ડોક્યુમેન્ટમાં દરેક લીટી તપાસવી એ કંટાળાજનક અને સમય લાગતું હોય છે। આ કાર્યને સરળ કરવા માટે ફાઇન્ડ અને રિપ્લેસ ટૂલ્સનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્ર। શું કીધું છે? કે તમે આખો પેરેગ્રાફ લખો છે, બરાબર છે, તો આપણે લાઇન બાય લાઇન આપણે શોધવા જઈએ છીએ શબ્દો, તો આપણને બહુ કંટાળાજનક લાગતું હોય છે અને એની અંદર સમય પણ બહુ લાગતો હોય છે। આ કારણે સરળ કરવા માટે આપણે શું શોધ્યું? ફાઇન્ડ અને રિપ્લેસ ટૂલ્સ શોધ્યું છે। ધ ટાઈગર ડોક્યુમેન્ટ આપણને જંગલ્સ એન્ડ ફોરેસ્ટ શબ્દ પરથી બદલશું। શું કહે છે? ધ ટાઈગર ડોક્યુમેન્ટમાં આપણે શું છે? જે જંગલ્સ લખ્યું છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે? ફોરેસ્ટ લખવાનું છે। પહેલું જોઈએ આપણે સ્ટેપ નંબર 1, ધ ટાઈગર ડોક્યુમેન્ટ ખોલો। શું કરવાનું છે સ્ટેપ નંબર 1માં? આપણે જે ટાઈગર ડોક્યુમેન્ટ છે એ આપણે ઓપન કરવાનું છે। સ્ટેપ નંબર 2, મેનુ બાર પર ટેબ હોમ ટેબ પસંદ થયેલું જ છે। મેનુ બારમાં શું પસંદ થયેલું હશે? હોમ ટેબ આપણે પસંદ કરેલું જ હશે। હવે સ્ટેપ નંબર 3 જોઈએ। એડિટ ગ્રુપમાં રિપ્લેસ પર ક્લિક કરો ને ફાઇન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ જોવા મળશે વિદ્યાર્થી મિત્ર। આપણે હોમ પર જવાનું છે, હોમમાં આપણે ક્યાં જવાનું છે? એડિટિંગમાં, એડિટિંગમાં આપણે ક્યાં જવાનું છે? રિપ્લેસ ઉપર ક્લિક કરવાની છે। જેવું તમે રિપ્લેસ ઉપર ક્લિક કરશો વિદ્યાર્થી મિત્ર, એટલે આપણને ફાઇન્ડ અને રિપ્લેસ બોક્સનો આ ડાયલોગ બોક્સ આપણને જોવા મળતો હોય છે। હવે સ્ટેપ નંબર 4 જોઈએ। તો સ્ટેપ નંબર 4માં શું કીધું છે વિદ્યાર્થી મિત્ર? ફાઇન્ડ વોટ ટેક્સ બોક્સ કર્સર ઝબકતું દેખાશે, તમે જંગલ શબ્દ ટાઈપ કરશો। શું કહે છે? અહીંયા ફાઇન્ડમાં શું તમારે કરવાનું છે? તો અહીંયા જંગલ્સ તમારે ટાઈપ કરવાનું રહેશે।
પછી વિદ્યાર્થી મિત્રો જો સ્ટેપ નંબર 5 માં શું કીધું છે ટેબ કી દબાવો અથવા રિપ્લેસ વિથ ટેક્સ્ટ બુક પર ક્લિક કરો ફોરેસ્ટ ટાઈપ કરો શું કહે છે અહીંયા છો તમે બરાબર છે અહીંયા પછી શું કરવાનું તમારે ટેબ કી કરવાની કીબોર્ડ ઉપર ટેબ કી આવે છે ને વિદ્યાર્થી મિત્રો એ કી કરવાની અથવા એવું નથી કરવું તો રિપ્લેસ વિથ માં આપણે અહીંયા ક્લિક કરીશું સ્ટેપ નંબર 6 ડાયલોગ્સ બોની નીચે ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો ડોક્યુમેન્ટમાં જંગલ શબ્દ હાઇલાઇટ થશે કયો હાઇલાઇટ થશે આપણને આ જંગલ શબ્દ છે એ આપણે હાઇલાઇટ થશે જ્યાં જ્યાં આપણને જંગલ બતાવશે આપણને શું થવા માંડે છે હાઇલાઇટ થવા માંડશે જે આપણને જંગલ નામનો વર્ડ એટલે કે શબ્દ બતાવે છે વિદ્યાર્થી મિત્રો એ શું થશે બ્લુ કલરનો થઈ જશે પછી એન્ડ નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ડાયલોગ બોક્સમાં રિપ્લેસ બટન પર ક્લિક કરો ક્યાં કરવાનું છે આપણે રિપ્લેસ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે જંગલ શબ્દને બદલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ થઈ જશે શું થઈ જશે ફોરેસ્ટ થઈ જશે કારણ કે આપણે જંગલની જગ્યાએ શું લીધું છે ફોરેસ્ટ લીધું છે બરાબર છે તમે દરેક એક નાનું ડાયલોગ બોક્સ જોશો આપણને શું એક નાનું ડાયલોગ બોક્સ આપણને જોવા મળે એમાં શું લખ્યું છે વર્ડ હેઝ ફિનિશ્ડ સર્ચિંગ ધ ડોક્યુમેન્ટ આપણે જેટલા વર્ડ હતા બરાબર છે જંગલ નામના એ આપણે ફોરેસ્ટમાં આપણે રિપ્લેસ કરી દીધા એટલે આખા ડોક્યુમેન્ટમાં ગોતે છે કે હવે પણ એક પણ આવો વર્ડ છે નહીં અહીંયા તમારું કામ પૂર્ણ થઈ ગયું છે પછી શું કીધું વિદ્યાર્થી મિત્ર ઓકે પર ક્લિક કરો ડાયલોગ બંધ બંધ થઈ જશે આપણે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે અને જે આપણે ડાયલોગ બોક્સ આપેલો હતો એ બંધ થઈ જશે પછી શું કીધું છે નવમું સ્ટેપ ક્લોઝ પર ક્લિક કરીને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ બંધ કરો શું કહે છે ક્લોઝ ઉપર ક્લિક કરીને જે આપણે ફાઇન્ડ અને રિપ્લેસ ડાયલોગ બોક્સ આપણે જોયો હતો બરાબર છે આ તે શું થઈ જશે અહીંથી આપણે ક્લિક કરશે એટલે આપણે આ શું થઈ જશે ક્લોઝ થઈ જશે બંધ થઈ જશે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં આપણે શું લખ્યું હતું પહેલાં જંગલ લખ્યું હતું રાઈટ સાચી વાત છે ને હવે અહીંની જગ્યાએ શું થઈ ગયું જંગલની જગ્યાએ ફોરેસ્ટ થઈ ગયું છે હવે આમાં શું કહે છે યાદ રાખો માં સમગ્ર ડોક્યુમેન્ટમાં બદલવા માટેના શબ્દ એક કરતાં વધારે વખત હોઈ શકે છે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સમાં બે વિકલ્પો મળે છે પહેલું એક વખત એક શબ્દ શોધવા માટે અને બદલવા માટે ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો શેની ઉપર ક્લિક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ફાઇન્ડ નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા જરૂર ફાઇન્ડ નેક્સ્ટ ઉપર રિપ્લેસ બટન પર ક્લિક કરો જે શબ્દ બદલાઈ જશે ત્યારબાદ તે શબ્દ હાઇલાઇટ થશે શેની ઉપર ક્લિક કરવાનું છે રિપ્લેસ ઉપર આપણે ક્લિક કરવાનું છે જ્યાં સુધી એક પછી એક શબ્દ બદલાઈ જાય છે ત્યાં સુધી ફાઇન્ડ નેક્સ્ટ અને રિપ્લેસ બટન પર ક્લિક કરો ચાલુ રાખો અને નીચેનો ડાયલોગ બોક્સ જોવા મળશે આખા ડોક્યુમેન્ટમાં આપણે શું કરવાનું છે જેટલા પેરેગ્રાફમાં આવે છે એમાં આપણે ફાઇન્ડ નેક્સ્ટ એન્ડ રિપ્લેસ બટન ઉપર ક્લિક કરતું જવાનું રહેશે ઓકે પર ક્લિક કરીને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ બંધ કરી દો અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે પછી આપણે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ છે એ આપણે અહીંથી ક્લોઝ કરી દેવાનો છે બધા જ શબ્દ એકસાથે બદલવા માટે રિપ્લેસ ઓલ બટન પર ક્લિક કરો જેની ઉપર કરવાનું છે અહીંયા રિપ્લેસ ઓલ બટન ઉપર આપણે ક્લિક કરું છું બધા શબ્દ બદલાઈ જશે અને ઉપરનું ડાયલોગ બોક્સ તમને જોવા મળશે બધા ડાયલોગ બોક્સ સોરી બધા જ જે વર્ડ છે એ ચેન્જ થઈ જશે અને પછી આ પ્રમાણેનું આપણે ડાયલોગ બોક્સ ઓપન થતું જોવા મળશે ધેન આફ્ટર પછી શું કરવાનું ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે અને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ શું થઈ જશે વિદ્યાર્થી મિત્ર બંધ થઈ જશે હવે આપણે 10મું સ્ટેપ જોઈએ ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફાર સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો ક્યાં ક્લિક કરવાનું છે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરવાનું છે અથવા એવું નથી કરવું તો કંટ્રોલ પ્લસ સી કરવાનું રહેશે કંટ્રોલ પ્લસ એસ સોરી કંટ્રોલ પ્લસ એસ કરવાનું રહેશે પછી 11મો સ્ટેપ ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ બટન ઉપર ક્લિક કરો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટ બંધ કરવું છે આપણે બરાબર છે તો આપણે રાઇટ બટન શું કહે છે કે ટાઇટલ બાર પર ક્લોઝ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો આપણે આજે શું ભણ્યા વિદ્યાર્થી મિત્રો ફાઇન્ડ આપણે ડોક્યુમેન્ટમાં જે વર્ડ લખેલા છે શબ્દ રહેલા છે એને આપણે કેવી રીતે બદલી શકીએ છીએ બરાબર અને આપણે એને ફાઇન્ડ એટલે કે કેવે ક્યાં કઈ જગ્યાએ છે એ આપણે સર્ચ કરી શકીએ છીએ ફાઇન્ડ કરી શકીએ છીએ એ આપણે સ્ટેપ વાઇઝ જોયું બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો તો તમને બધાને યાદ રહી ગયું હશે થેન્ક યુ સો મચ